વિરામ બાદ આગળ વાત કરીએ તો જામનગરમાં પોલીસનો ડ્રોન કેમેરાથી અંતરિયાળ શેરી ગલીઓમાં પેટ્રોલિંગ બિનજરૂરી વાહનો લઈને નીકળનાર 303 બાઇક અને 20 ઓટો રિક્ષા ડિટેઇન. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે થયેલા લોકડાઉનમાં જામનગર પોલીસને જાહેરનામાનો ભંગ કરનાર અને અંતરિયાળ ગલીઓમાં ચેકિંગ માટે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ડ્રોન કેમેરામાં એકઠા થયેલા લોકો કે બાઇક લઈને ઊભા હોય ત્યાં તાત્કાલિક પોલીસ પહોંચી જાય છે અને વાહનો ડિટેન કરવામાં આવે છે. જામનગર પોલીસે લોકડાઉનમાં અમુક લોકોને બિનજરૂરી બહાર નીકળતા રહે છે અને બિનજરૂરી બાઇક લઈને શેરી ગલીઓમાં ઊભા રહે છે અને પોલીસથી બચી જતા રહે છે, ત્યારે આજથી પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને શહેરના જુદા જુદા વિસ્તારોની શેરી અને આંતરિયાળ ગલીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે આજે શહેરના 7 રસ્તાઓ પાસે SP શરદ સિંગલની ઉપસ્થિતિમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ આધુનિક ડ્રોન કેમેરામાંથી 3 કિલોમીટરથી વધુ એરિયા કવર કરી લે છે. ત્યારે SPએ કહ્યું હતું કે આ ડ્રોન કેમેરાથી આંતરિયાળ શેરીઓ ગલીઓ પેટ્રોલિંગ કરીને તેમાં એકઠા થયેલા લોકો તેમજ બિનજરૂરી વાહનો લઈને રખડતા હોય તેઓને ઓળખી કાઢવામાં આવે છે અને તેની સામે ગુનો નોંધવામાં આવશે, જેથી હવે બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળતા લોકોને ખેર નથી. તો બીજી બાજુએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં SP સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ જુદા જુદા પોઈન્ટ ઉપર બિનજરૂરી વાહન લઈને નીકળનાર લોકોના વાહન ડિટેન કરવાની પણ કામગીરી ચાલુ કરી હતી. તેમાં પોલીસે 303 બાઇક અને 20 જેટલી ઓટો રિક્ષા ડિટેન કરી જે તે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. તે વાહનો હવે લોકડાઉન ખુલ્યા પછી જે તે વાહન માલિક પાસેથી જરૂરી દંડ લઈને પરત આપવામાં આવશે તેવું SPએ જણાવ્યું હતું. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.